રીન મતગણતરી લઈને કાઉન્ટિંગ સ્ટેશન ઉપર અત્યારે ગેનીબેન ઠાકોર જે છે એ આવી ગયા છે. ગેનીબેન આપની હાજરી અત્યારે શું કહેશો આજના દિવસને લઈને? ખ્યા ખ્યા આપ શ્રી જ્યારે પુલિંગ બૂથો ઉપર પણ જી ટીવી વાળા હું જે વિસ્તારમાં મતદાનમાં હતી ત્યાં આવ્યા હતા, તમે બધી જનતાનો મિજાજ જોયો છે. એટલે વાય વિધાનસભામાં 5 વાર અમે લોકોના કામ કર્યા છે, 365 દિવસ વર્ષના એ લોકો વચ્ચે રહીને લોકોના સુખ દુઃખના ભાગીદાર બન્યા છીએ. જે વાયદા અમે 2007માં આપ્યા હતા એ વાયદા પૂરા કર્યા છે ને. વિધાનસભા ગૃહમાં સરકારે અમને કેમ કામો કરવામાં મદદ કરી હોય ને અમારો અવાજ અહીંયા પહોંચાડ્યો ને સરકારે સોલ્યુશન કર્યું હોય તો એક લોકશાહી ઢબે અમે વિધાનસભા ગૃહમાં સરકારને અભિનંદન પણ આપ્યા છે ને આભાર પણ માન્યો છે. એટલે આ વિધાનસભામાં 5 વર્ષની અંદર જે કામો અમે કર્યા એનાથી લોકો સંતુષ્ટ છે અને આ વખતે ગઈ વખત કરતા પણ લીડ વધારે આપશે મને એવો 100% વાવની જનતા ઉપર મને ભરોસો. આજે ક્યારે તમે ઘરેથી નીકળ્યા અને શું વિચારીને નીકળેલા છો? હા, હું ગઈકાલ હાજે નળેશ્વરી માતાના દર્શન કરી અને ઢીમા ધરણીધર ભગવાનની આરતીમાં હાજરી આપી અને પાલનપુર આવી અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને સીધી અહીંયા મતગણતરીમાં આવીશું. ગઈ વખતે પણ એવું જ થયું હતું, અમે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા હતા અને જનતા જનાદેશે અમને આશીર્વાદ આપ્યા હતા. એટલે મને ખૂબ ભગવાન ધરણીધર માં નળેશ્વર ઉપર ભરોસો છે અને 5 વર્ષના અમે જે કામો કર્યા એના ઉપર મને પૂરો કોમ્પિટિશન છે. એટલે વાવની જનતા અમને આશીર્વાદ આપે. બાકીની બેઠકો ઉપર શું લાગે છે તમને તમારા સિવાયની? સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી સરકાર બનાવી રહી છે. અમારું મવડી મંડળ ટીવીના માધ્યમથી મીડિયાએ પણ કહ્યું કે કોંગ્રેસના જે ધારાસભ્યો એમને કઈ રીતે કોને જવાબદારી સોંપી આવી બધી વ્યવસ્થાઓ પણ થઈ ગઈ ને બનાસકાંઠાની અંદર પુનરાવર્તન સાથે એડ થશે. 2007માં જે સીટો 7 આવી હતી એનાથી પણ એકાદ સીટ વધવા માટેની અમારી પોતાની આશા છે અને બનાસકાંઠાની જનતા હર હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે અને આજે પણ બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે.